कच्छ भारतीय किसान संघ रापर तालुका द्वारा खेडूतोना प्रश्ने रजूआत कराई छे। रापर तालुकाना तमाम सब स्टेशनोमांथी निकळता 11 કિવી ખેતીવાડી ફીડરમાં અનિયમિત પાવર સપ્લાય મળે છે, જે બાબતે અનેક વખત મૌખિક તથા ટેલિફોનિક રજૂઆત કરવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી। ઉપરાંત જવાબદાર અધિકારીઓ સમયસર ફોન પણ રિસીવ કરતા નથી। લાઇનમેન તથા હેલ્પરો પણ જેવી ઉપલા અધિકારીઓનો વર્તન કરે તેવી પરિભાષા આ લોકો વાપરે છે। વધારે કાય હેલ્પરોને કે લાઇનમેનોને તમે કાય જણાવો તો સીધો જવાબ મળે છે કે હાલમાં લગભગ ગામોમાં ખેડૂતો ખેતી કાર્ય સરળ પડે તે માટે પોતાનું જનજીવન ખેતીની જગ્યા ઉપર જ વસવાટ કરે છે। ત્યારે લાઇટ ન હોવાથી ખેડૂત મહિલાઓને અંધારામાં કામ કરવું પડે છે। હાલમાં માખ મચ્છર તથા અન્ય ઝેરી જીવજંતુઓનો મોટા પાયે ભય રહે છે અને નાના બાળકો રાત્રિના સમયમાં ઊંઘી પણ નથી શકતા અને જે ઉનાળામાં ટ્રી કટિંગ તથા મેન્ટેનન્સ થતું નથી, ઘણી જગ્યાએ થાંભલા નમી ગયા હોય, તાર બહુ ઢીલા પડી ગયા હોય, જેના કારણે રોજ રોજ વીજ વિક્ષેપ સર્જાય છે। સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, રાપર। વીજ વિક્ષેપમાં સાહેબ અમે એટલા માટે આવેદન પત્ર આપવા આવે છે કે વીજ વિક્ષેપ રોજ સર્જાતા હોય છે અને સમયસર મેન્ટેનન્સ થતું નથી અને ખેડૂતોને પૂરો પાવર મળતો નથી। ઘણી વાર ટીસી ભરી ગયા તો ટીસી સમયસર મળતો નથી। ટીસી બાબતે પણ લખ્યું છે, ઘણા ફીડર એવા છે કે એમને બે ભાગ કરવાના છે, બે ભાગની રજૂઆતો અમે કરી છે અને અવારનવાર રજૂઆત કરવા છતાં આ લોકો ધ્યાને ન લેતા મૌખિક ટેલિફોનિક રજૂઆતો કર્યો એટલે આજે અમારે ના છૂટકે આવેદન પત્ર આપવું પડ્યું છે। અને અત્યારે હાલમાં જે આપણા ડેપ્યુટી ઇન્જિનિયર છે એ કોરોનાગ્રસ્ત છે અને એમની જગ્યાએ આપણા નાયબ આપણે જે જુનિયર ઇન્જિનિયર ઠક્કર સાહેબને ચાર્જ આપેલો છે, પણ સંજોગોવશાત આજે ઠક્કર સાહેબ પણ હાજર નથી, પણ ટેલિફોનિક ચર્ચા થઈ છે અને અમને એટલો વિશ્વાસ છે અપાયો છે કે હું આ બધી બાબતે ઘટતો અને યોગ્ય કાર્યવાહી કરીશ એટલે અમને થોડો સંતોષ મળ્યો છે। એટલે તમે આ પહેલી વાર રજૂઆત કરવા આવ્યા? બીજી વાર કરી છે ને ભાઈ, બીજી વાર કરી છે આ તો બી સિંગલ ફેસ કેમ નથી આપતા? અમે રજૂઆત કરી હતી, અમારી લાઈન અલગ કરી નથી, ના ના લાઈન પૂરી છે, અલગ નથી કરી। તમે 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 શેનું આવેદન પત્ર દેવા આવ્યા છો? અમે સાહેબ એ જ છે જે રાપર તાલુકામાંથી લગભગ જેટલા સબસ્ટેશનો છે એમાં જે ખેતીવાડી ખાતાના જે ફીડરો નીકળે છે એ ફીડરોમાં અવારનવાર વીજ વિક્ષેપ હોય જ છે અને જ્યારે જ્યારે રજૂઆતો કરો તો રજૂઆતો ધ્યાને લેવામાં આવતી નથી એટલે અમારે ના છૂટકે આજે આવેદન પત્ર આપવું પડે છે। અને ઘણા ફીડર તો એવા છે કે એમને આપણે રજૂઆત કરીએ છીએ ભાઈ આના બે વિભાગ કરો, બે વિભાગ કરો, પણ એને ધ્યાને લેવામાં બહુ ઓછું આવે છે, એના માટે અમે રજૂઆત કરવા આવીએ છીએ।